ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે હું તમારા સમક્ષ ધોરણ 12 આર્ટ્સ કોમર્સ સાયન્સ માટેનો જે અંગ્રેજી વિષય છે તેના યુનિટ 1 રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા નામની જે કવિતા છે જે ક્રિસ્ટિના આલ્બર્ટસે રચના કરી છે તે કવિતામાં યુઝ ફિગર ઓફ સ્પીચ અને તેનામાં વપરાયેલ રાઇમ સ્કીમ વિશે આજે હું તમને સમજાવવા જઈ રહ્યો છું, જે તમે ધ્યાનથી સમજશો. હવે જો પહેલી જે લાઇન છે તે પહેલી લાઇન રાઇસ સ્કાઈઝ, રાઇસ સાથે સ્કાઈઝનો પ્રાસ બેસે છે, એના સાથે ગ્લોરીનો હોળી સાથે પ્રાસ બેસે છે, ગ્લોઝનો સ્નો સાથે પ્રાસ બેસે છે. તેવી જ રીતે ક્વીન જે છે ક્વીનનું સિલિન સાથે પ્રાસ બેસે છે, ગ્રીટિંગનું મેટિંગ સાથે પ્રાસ બેસે છે, વ્હાઇટનું લાઇટ સાથે પ્રાસ બેસે છે. નેક્સ્ટ જોઈએ તો ડ્યુસ જે વર્ડ છે એનો હ્યુઝ સાથે પ્રાસ બેસે છે, ફિંગર્સનો લિંગર સાથે પ્રાસ બેસે છે, રિલ્સનો હિલ્સ સાથે પ્રાસ બેસે છે, ડે તેનો રે સાથે પ્રાસ બેસે છે, ફાઉન્ટેન્સનો માઉન્ટેન સાથે પ્રાસ બેસે છે, થ્રિલ્સનો હિલ્સ સાથે પ્રાસ બેસે છે. આખી જે કવિતા છે તે આખી કવિતા 24 લાઇનની બનેલી છે અને એમાં દરેક જગ્યાએ તમે જોશો તો જ્યાં જ્યાં જોવા મળશે તમને અહીં ત્રીજી લાઇન છે, તો જે છઠ્ઠી લાઇન છે ત્રીજી લાઇન અને છઠ્ઠી લાઇનનો પ્રાસ છે, તેવી રીતે અહીં નવમી લાઇન અને બારમી લાઇનનો પ્રાસ છે, તેવી જ રીતે પંદરમી લાઇનનો અઢારમી લાઇન સાથે પ્રાસ બેસેલો છે, એકવીસમી લાઇન છે તેનો ચોવીસમી લાઇન સાથે પ્રાસ બેસેલો છે. આ થયો તમારે યુઝ્ડ રાઇમ સ્કીમ. હવે આ કવિતામાં વપરાયેલ વિથ ફિગર ઓફ સ્પીચનો ઉપયોગ આપણે જોઈએ. હવે ફિગર ઓફ સ્પીચ કવિ શા માટે ઉપયોગ કરે છે? દાખલા તરીકે કોઈ સ્ત્રી હોય અને એ સ્ત્રીના જો લગ્ન કરવા હોય તો એ પોતાને વધારે સુંદર બનવા માટે શું કરશે? તો એ વિવિધ પ્રકારના પ્રસાધનોનો ઉપયોગ કરશે અને પોતાને વધારે સુંદર બનાવવાની કોશિશ કરશે. તેવી જ રીતે કવિ પણ પોતાની કવિતાને વધારે સુંદર બનાવવા માટે એક કવિતામાં વિવિધ પ્રકારના અલંકારો અર્થાત ફિગર ઓફ સ્પીચનો ઉપયોગ કરે છે, જે આપણે અહીં જોવા જઈ રહ્યા છીએ. હવે જોજો, જે અહીં પહેલો જ વર્ડ છે લવ લાઇટ. હવે લવ અને લાઇટ એમાં એલિટ્રેશનનો ઉપયોગ કર્યો છે. એલિટ્રેશન એટલે કે જ્યાં રિપીટેશન ઓફ અ સેમ આલ્ફાબેટ ઓર સાઉન્ડ, કે જ્યાં એક જ પ્રકારના આલ્ફાબેટ કે સાઉન્ડનો રિપીટેશન થયેલો હોય, અહીં લવ અને લાઇટ જે વર્ડ છે એનું રિપીટેશન થયેલું છે. તેવી જ રીતે આ બાજુ પણ લવ અને લાઇટનું રિપીટેશન થયેલું છે. તો આનામાં એક એલિટ્રેશન પહેલી વસ્તુ અને બીજું રિપીટેશન પણ છે, કારણ કે અહીં પણ લવ લાઇટનો મૂકવામાં આવ્યો છે અને અહીં પણ લવ લાઇટ મૂકવામાં આવ્યો છે, એટલે આ રિપીટેશન પણ થશે. એટલે આ બે ફિગર ઓફ સ્પીચ અહીં જોવા મળે છે. ત્રીજી ફિગર ઓફ સ્પીચ આપણે જોઈએ કે પર્સોનિફિકેશન. પર્સોનિફિકેશનમાં શું થાય છે? તો પર્સોનિફિકેશનમાં આપણને જોઈએ કે જે નોન લિવિંગ થિંગ્સ ઇઝ ટ્રીટેડ એઝ લિવિંગ થિંગ, અર્થાત જે નોન લિવિંગ બાબત છે તેનામાં હ્યુમન ક્વોલિટીને એટ્રીબ્યુટ કરવામાં આવતી હોય છે. તો અહીં જોઈએ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. હવે સામાન્યપણે જોઈએ તો ચીક્સ એટલે કે ગાલ. હવે આપણે જોઈએ છીએ કે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે કાંચનજંગા એ દુનિયાની ત્રીજા નંબરની મોટા મોટી શિખર તરીકે ગણતરી કરવામાં આવે છે અને કાંચનજંગાને હિમાલયની ક્વીન તરીકે કીધી છે કવિશ્રીએ, અને એટલા માટે અહીં પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. હવે ચીક્સ એટલે કે ગાલ, અને ગાલ ક્યાં હોય છે? કોઈ પણ વ્યક્તિના ફેસ પર હોય છે. તો આને એક સ્ત્રીના જેવું ઉદાહરણ આપીને કવિએ એને સુંદર બનાવવાની કોશિશ કરેલી છે. ત્રીજી બાબત જોઈએ, અહીં આપણે એક પાછી એક લાઈન જોઈએ
वेर अर्थ एंड स्काई आर मीटिंग। हमें जो ये कि अही हाइपरबोल नामनी फिगर ऑफ स्पीच नो उपयोग करो छे। हाइपरबोल त्यारे उपयोग करवामां आवे छे ज्यारे कोई वस्तु जरूरत करता वधारे एना विशे कहेवामां आवे त्यारे हाइपरबोल नो उपयोग करवामां आवे छे। હવે સામાન્ય પણ આપણે જોઈએ વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ શું આપણે કોઈ દિવસ આપણે જોવા મળે છે કે સ્કાય અને અર્થ એકબીજા સાથે મળી ગયા હોય ના એકબીજા સાથે કોઈ દિવસ છે જ નહીં કારણ કે આકાશ તો બહુ જ ઉપર છે અને ધરતી બહુ જ નીચે છે એટલે કવિની કલ્પના અહીં એવી છે કે વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ અર્થાત જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ કે કવિની જે કલ્પના છે તે એવી છે કે જ્યાં આકાશ અને ધરતી બંનેનો એકબીજાનો મિલાપ થયેલો હોય તો આ હાઇપરબોલ કહી શકાય। બીજી વસ્તુ અહીં જોઈએ તો કવિ પાછો એક ફિગર ઓફ સ્પીચનો ઉપયોગ કરેલો દેખાય છે અને તે છે ઓના મેટોપોઇયા। ઓના મેટોપોઇયાનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે કે જ્યારે કોઈ વસ્તુનો તેના શબ્દોના માધ્યમથી અવાજ ક્રિએટ કરવાનો હોય અને અવાજ ક્રિએટ કરવાનો હોય ત્યારે ઓના મેટોપોઇયાનો ઉપયોગ કરવામાં આવે છે। દાખલા તરીકે અહીં જોઈએ કયો યુઝ કરેલો વર્ડ છે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ। વોઇસ એટલે કે અવાજ એટલે શબ્દના માધ્યમથી જ મીનિંગ ખબર પડતો હોય વોઇસ અને હિલ્સ તો આ અહીં જે જોવા મળે છે તો એ ઓનામેટોપોઇયાનો ઉપયોગ કરેલો જોવામાં મળે છે। થેન્ક યુ।